વરસાદ વર્યા પછી કોઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ મતલબ કે પાણીમાં ઉમરી બેઝ બનાવે છે. રાસાયણિક સમીકરણ લખો શું છે તો કે સોડિયમ અને પોટેશિયમ ધાતુના ઓક્સાઇડ મતલબ કે સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ આલ્કલી આલ્કલી એટલે કે બેઝ બનાવે છે. સોડિયમ ઓક્સાઇડમાં શું આવશે તો કે Na2O + H2O જેને કહેવાય NaOH સોડિયમ ઓક્સાઇડ અને બીજું છે પોટેશિયમ એટલે કે K2O + H2O પ્રક્રિયાથી શું મળે છે KOH જેને કહેવાય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે સોડિયમ કે પોટેશિયમ એને મેગ્નેશિયમ Mg એલ્યુમિનિયમ Na ઝિંક Zn સીસુ એટલે કે Pb અથવા તો લેડ લોખંડ Fe કોપર Cu ચાંદી Ag અને સોનું Au આ ધા બધી ધાતુ છે એ બધી ધાતુની કેની સાથે પ્રક્રિયા કરવાની છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા થઈ પ્રતિક્રિયા થઈ અને સામે શું મળે છે એ લખવાનું. જોજો અહીં આપેલી બધી ધાતુઓની ક્રિયાશીલતા કેવી છે તો કે જુદી જુદી બધી ધાતુની ક્રિયાશીલતા જુદી જુદી હોય તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાનો દર પણ કેવો હોય છે અસમાન મતલબ કે દર સમાન હોતો નથી. એમાં પહેલું લઈએ સોડિયમ અને પોટેશિયમ. પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ખૂબ જ કેવી છે સક્રિય જે હવાના સંપર્કમાં આવશે તો તરત જ શું થાય છે સળગી ઉઠે છે તેથી તેને હવામાં ખુલ્લી રાખતા તે સળગી ઉઠે છે. આથી તેમને શેમાં રાખવામાં આવે છે કેરોસીનમાં મતલબ કે સોડિયમ અને પોટેશિયમ બંને ધાતુઓ ઓક્સિજનની હાજરીમાં આવશે તો સળગી ઉઠશે માટે ઓક્સિજનની ગેરહાજરી કરવા માટે તેમને શેમાં ડુબાડવામાં આવે છે તો કે કેરોસીનમાં ડુબાડવામાં આવે છે. પહેલી પહેલી વાત તો સોડિયમ અને પોટેશિયમ. ત્યાર પછી આવે છે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને સીસુ આ ચાર કેવાય આ ચારે ચાર ધાતુ એટલે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને સીસુ આ ચાર ધાતુઓ સામાન્ય તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી જે તે ધાતુને અનુરૂપ શું બનાવે છે ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે ધાતુને અનુરૂપ ઓક્સાઇડ. મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઝિંક હોય તો ઝિંક ઓક્સાઇડ જે ધાતુની સપાટી પર રક્ષણાત્મક પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. દાખલા તરીકે આ રીતના મેગ્નેશિયમની પટ્ટી હોય તો મેગ્નેશિયમની પટ્ટી જે છે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમની પટ્ટી ઉપર શું લાગી જાય છે ઓક્સાઇડનું આવરણ લાગી જાય છે. મતલબ કે કોઈ પણ ધાતુ છે ધાતુની ઉપરની જે સપાટી છે એ સપાટી આ આવરણ વડે ઢંકાઈ જાય છે પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. આથી તે ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. ઓક્સિડેશન થતું એટલે કે ક્ષારણ થતું એટલે ધાતુને ક્ષારણ થતું અટકાવવા માટે તે ઉપયોગી છે. કઈ ચાર ધાતુ તો કે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક અને સીસુ. ત્યાર પછી આવે છે લોખંડ. લોખંડ સામાન્ય તાપમાને હવા સાથે પ્રક્રિયા કરતું નથી પરંતુ લોખંડને ગરમ કરતા તે પાછું સળગતું પણ નથી. પરંતુ જો લોખંડના ભૂકાને બર્નરની જ્યોત પર નાખવામાં આવે તો તે ઝડપથી સળગી ઉઠે છે. આ વાત થઈ લોખંડ. ત્યાર પછી આવે છે કોપર ચાંદી અને સોનું. જો કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાઈને કાળા રંગનું શું આપે છે કોપર ઓક્સાઇડ મતલબ કે કોપર આગળ જે પ્રક્રિયા કરી દીધી મુજબ કોપર જે છે એ ઓક્સિજન સાથે સંયોજાઈ જશે અને ઓક્સિજન સાથે સંયોજાઈ શું બનાવે છે કોપર ઓક્સાઇડ. આ કોપર ઓક્સાઇડ ગમે તેવો હોય છે કાળો જે ધાતુ પર સ્તર સ્વરૂપે લાગી જાય છે સેમ આ જ પ્રક્રિયા. ત્યાર પછી આવે છે ચાંદી અને સીસુ. ચાંદી અને સીસુ ખૂબ ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી. ચાલો